चा बनावे छे? हाँ, केम? हाँ, तो थोड़ी कॉफी पण बनावीश? केम, कई खुशी में? कॉफी ने शू करवानो, एना नावानुं तो ना होय, पीवानी जोईने। अरे वाव, मने तो आजे खबर पड़ी कि कॉफी पीवा माटे होय, नावा माटे नहीं। सो इंटेलिजेंट यू आर। थैंक यू। तो हवे बनाओ फटाफट। आ तारो थैंक यू छे ने, तारी पासे राख, हुं तारी नौकराणी नथी के तारा माटे कॉफी बनावीश, ओके? મેં ક્યાં તને એવું કીધું કે તું નોકરાણી છે? તે જાતે ને જાતે હું સમજી લીધું કે મને નોકરાણી કહી છે, આમાં હું કઈ ના કરી શકું। તું જેને જાતે તારી વેલ્યુ ડાઉન કરે છે। દામિની, તું અહીંયા ક્યારની બેઠી છે ને? તો તારે ઊભું થઈને કોફી ના બનાવી લેવાય તો તું મને ચીંધે છે? હું શું કામ બનાવું? હું આ ઘરમાં કામ કરવા માટે નથી આવી। તમે મોટા છો ને તો તમે બનાવો ને। મોટી છું એટલે સર્વન્ટ થોડી છું, નહીં બનાવું તારા માટે કોફી। અને પ્લીઝ, તું છે ને આ મોટાની દુહાઈ દેવાનું મને બંધ કરી દે। હા, એ તો મને ભૂલાઈ જ ગયું તને કે આ ઘરમાં તમે શું કામ આવ્યા છો। કામ કરવા તો આવ્યા નથી, ઘર થી તમને કઈ લેવા દેવા જ નથી ને। હા, ઘર જોઈને પ્રોપર્ટી જોઈને આવ્યા છો। અને તું તું શું કરવા આવી છે? તને એટલું બધું પેટમાં દાસતું હોય ને તો થોડું કામ કરાય ને। તું પણ તો એ જ કરે છે જે હું કરું છું। હું શું કામ કરું? મારે કામ કરવાની કોઈ જરૂર નથી। હું છે ને મારા ઘરે કહું ને એટલે 10 સર્વન્ટ અહીં આવીને ઊભા રહે, સમજી ગયા? સિરિયસલી? તો બોલાવી લે ને, તારા બાપ ને બોલાવ। આમ પણ છે ને એનું કામ સર્વન્ટ જેવું છે। તને આટલી મોટી કરીને સાસરે તો વડાઈ દીધી પણ 5 પૈસાની બુદ્ધિ ના આપી। અને તમે તમે શું કર્યું છે અહીંયા? બાપના ઘરે ખાવા ખીચડા નથી અને અહીંયા સારું ઘર જોયું ને એટલે વહી આવ્યા। હો પ્લીઝ, તારા બાપના ઘરે કેટલું છે ને એ મને ખબર છે। તારી પાસે રાખ, તારે મને સંભળાવવાની કોઈ જરૂર નથી। કેમ તમારી પાસે નથી એટલે? શાંતિ રાખને હવે શું છે આ સવાલ? શું શાંતિ રાખું? હું બોલું છું ને એની સાથે તો નથી બોલવું। ભાભી શાંતિ રાખો, તમે પણ સમજાવો, ચૂપ રહી। હા હવે સમજાવું છું। તમે લોકો સવાર સવારમાં ઝઘડો કરો છો, જરાક પણ વિચાર નથી આવતો તમને લોકોને? વિચાર શું આવે? મેં છે ને શાંતિથી કોફી બનાવી દેવાનું કીધું તું પણ નહીં। અરે કોફી હું બનાવી દઈશ, કોફી માટે થઈને માથાકૂટ કરો છો તમે લોકો? ઓ પ્લીઝ, મેં કઈ નથી કીધું એને, તમે છે ને મારા પર ના ચડી બેસો। અહીંયા ચા બનાવું છું તો મને કામ ચીંધે છે, હું કઈ ના બાપની સર્વન્ટ છું? અરે ચા બનાવતા તો વચ્ચે બનાવી લેવાય ને કોફી, શું થઈ જવાનું હતો? તું તો શાંતિ રાખ અને તમે બાપ સામે ન જાવ ને, આવું કોણ બોલતું હશે? તો સમજાવો એને કે મારા બાપના ઘરમાં ખીચડો છે કે નહીં એને જોવાની જરૂર નથી। બળતરા ઉઠે છે, બળતરા ઉઠે છે તમને કે મારા ઘરે બહુ સારું છે, મારી પાસે નથી। બસ હવે તમે ઘડીક ચૂપ રહેશો? કે ચા અને કોફીના લીધે તમે લોકો અત્યારે સવાર સવારમાં બાપ સુધી પહોંચી ગયા છો, જરાક પણ વિચાર નથી કરતા કે આપણે ઝઘડો કઈ વાતમાં કરીએ છીએ? કે આને ખબર, પૂછો એને, શાંતિથી ઘરમાં કામ તો થતું નથી ને આખો દિવસ ચપડ 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 કરવું છે। તારી જેમ છે ને 24 કલાક મોડેલિંગ નથી કરતી, આ મોડેલિંગ શો નથી ચાલતો કે શોર્ટ શોર્ટ કપડા પહેરીને બહાર નીકળી જાય છે? એક્સક્યુઝ મી, એ છે ને મારું કામ છે, મને કઈ શોખ નથી થતો। તમારી જેમ આખો દિવસ ઘરમાં નથી પડી રહેતી, કઈ કામ ધંધો તો છે નહીં? હા, તું શાંત થઈ જા ને, હું શું કામ શાંત થઈ ગયો? તમે એને સમજાવો, તમારે કેમ એને નથી સમજાવવાતું? સમજાવું છું ને, હું વાત કરું છું એમની સાથે। એટલે તમે શું એને છોડો ને, એનો શોખ છે અને એ કઈ પણ કામ ન કરે તો શું થઈ ગયું? એના શોખ હોય ને તેના સુધી સીમિત રાખવાના, મને દેખાડવાની કોઈ જરૂર નથી। તમને દેખાડતી નથી પણ તમે લોકો આ કામને લઈને ઘરમાં ઝઘડાઓ કરો છો ને એ સારી વાત નથી। ખરેખર આદિભાઈ, તમને છે ને આવા ધાર્યા જ નહોતા, આ તમારી પત્ની આવીને ત્યારથી તમે ચેન્જ જ થઈ ગયા છો। પોતે આખો દિવસ ઘરમાં બેસીને મફતના રોટલા તોડવા છે, કઈ કામ ધંધો તો છે નહીં? ઓ પ્લીઝ, તું તારું કર ને તો વધારે સારી વાત છે, તું શું કરે છે? હું છે ને મારું જ કરું છું, તમે વચ્ચે બોલ। હવે તમે લોકો ચૂપ થશો થોડી વાર, મારા ફોનમાં રિંગ વાગે છે, હું વાત કરી લઉં ને, ત્યાં સુધી શાંતિ રાખજો। સાંભળ્યું ને, શાંતિ રાખવાનું કીધું છે તમને? તું અવાજ રાખ, કીધું છું મને નહીં, સમજી ગયા? તું છે કોણ? તમે કોણ છો? હાથ લગાવવાની કોશિશ કેમ કરી? એ કરી બોલતા નહીં, હદેશમાંથી બાપુજીનો ફોન આવ્યો છે। હેલો, હા પપ્પા, જય શ્રી કૃષ્ણ, અમે બધા મજામાં છીએ, તમે કેમ છો? હા, શું તમે અહીંયા આવો છો? પણ આમ અચાનક અમે લોકો ઘરે જ છીએ। સારું, કઈ વાંધો નહીં, આવો તમે। હા, ડોન્ટ યુ કે બાપુજી અહીંયા આવે છે? અને તમને કોણે કીધું તું કે તમે ઘરે છો એવું કહેવાનું છે? ઈશારા કરીએ છે, સમજાતું નથી? ઓકે, પણ આવશે ને જતા રહેશે ને એને? અરે શું આવશે ને જતા રહેશે, એ થોડા દિવસ અહીંયા રોકાવા માટે આવે છે અને કદાચ અહીંયા જ રહે તો એ ના, નહીં પ્લીઝ નહીં, આ ઘરમાં એ લોકોની કોઈ જરૂર નથી।
કહી દો કે આ બધું ખોટું છે. અરે પપ્પા, ચાલો હું ફોન કરી દઉં. ફોન ના આવે ના થોડી પાડી શકાય. પપ્પા એ મને કહ્યું કે એ લોકો આપણી સાથે રહેવા માંગે છે, એટલા માટે એ લોકો અહીંયા આવે છે. નો વે, વોટ નોનસેન્સ. તે આ જેને એમને રહેવા માટે કર, અહીંયા આવવાની શું જરૂર છે? બે મિનિટ છે ને, કોઈને શાંતિ નથી જોવાતી આપણી. શાંતિ તમે લોકો છે ને આવી રીતે ઝઘડો નહીં કરતા, શાંતિથી રહેજો. એ લોકો અહીંયા આવશે એ તો પાક્કું છે. એ લોકો આવશે ને તો એટલા ઝઘડા કરીશું, એટલા ઝઘડા કરીશું ને કે એક જ દિવસમાં રિટર્ન. અરે એવું ના કરાય. આ તમે લોકો પ્રેમથી રહેશો ને એમની સાથે તો થોડા દિવસમાં અહીંયાથી જતા રહેશે. પ્રેમથી માય ફૂટ. અને પણ આ ઘરમાં એમની સાથે ને આની સાથે? નો વે. હા તો અહીંયા કોને શોખ છે તારી સાથે રહેવાનો? ઓ પ્લીઝ, તારે છે ને કામ નથી કરવું એટલે ના પડે છે ને. ફરી ચાલુ ના થઈ જાઓ, ફરી ચાલુ ના થઈ જાઓ. અત્યારે વિચાર કરો કે મમ્મી પપ્પા અહીંયા આવે છે, મને પણ પસંદ નથી કે એ ગામડે રહેતા હોય, એ બરોબર છે. અહીંયા શું કામ હતું કે શહેરમાં આવે છે? હા તો મોટા ઉપાડે, હા ના પડાય ને. એક મિનિટ શાંતિ રાખો, હવે કરવું શું ને એ વિચારો. કરવાનું શું હોય? હા તમે બંને સંપીને બધું કામ કરજો એટલે કઈ માથાકૂટ ન થાય. બીજું શું? ઓ ભાઈ શું કામ કરજો? જો હું એમનું કઈ જ કામ નથી કરવાની. આ તમે હા પાડી છે ને મમ્મી પપ્પા ને આવવાની, તો તમારી બૈરી બધા કામ કરશે. અને તમે શું કરશો? અહીં મારા ડાચા જોશો? તમને છે ને મારા ડાચા જોવા નથી લાવ્યા. હું કામ કરું તો તમને અહીંયા છે ને મોહમ્મદ ના રોટલા તોડવા નથી લાવ્યા. ઓ પ્લીઝ, તારા ઘરવાળા એ બોલાવ્યા છે ને, એમણે ફોન માં આ પાડી ને, તો બધી રિસ્પોન્સિબિલિટી હવે તારી છે. મારા ઘરવાળા નહીં, ના માબાપ નથી, કામ તો તમારે જ કરવું પડશે. હું નહીં કરું, નહીં કરું, નહીં કરું. અરે કેવી વાત કરો છો, કામ તો બધાએ કરવું જ પડે ને, બધાએ સંપીને કામ કરવું પડશે. હા તો કરજો ને, તમે કરજો. હા તમે પાડી છે, મેં નહીં. હા તો અરે આ ઘરમાં કોણ લાવે છે? આને એ જ નથી સમજાતું. આ ઘરમાં તમને લઈ આવે ને સૌથી મોટી ભૂલ. અરે ભૂલ તો કર્યું, સૌથી મોટી ભૂલ તો લાવે છે. શાંતિ રાખો ને. સવાર સવાર માં તમે લોકો યાર સમજતા કેમ નથી? તો કહી દેજો કે કામ મેનેજ કરવું પડશે. હું નહીં કરું, હું પણ નહીં કરું. જોઉં છું કેમ નથી કામ. આદિ, અશોક ક્યાં છે મારા દીકરાઓ? આ જય શ્રી કૃષ્ણ ભાઈબા, અહીંયા છીએ, આવ્યા. જય શ્રી કૃષ્ણ ભાઈબા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ મજામાં. તમે કેમ છો? બસ સારું છે. ઓ બેટા, તબિયત તો સારી ને? હા હા, એકદમ સારી છે. બસ હું તમને એક સમાચાર આપવા આવી છું. સારું કહેવાય ને, સવાર સવારમાં તમે સમાચાર આપવા માટે આવ્યા. બોલો ને, શું સમાચાર? મેં સારા સમાચાર છે. હા હા બેટા, ગામડેથી ભાઈ ને ભાભી આવે છે. લે, અને સારા સમાચાર કહેવાય? સારું થયું, મને તો ખબર જ નહોતી. ભાઈ, આ તમારા ભાઈ ભાભી ને અહીં આવવાની શું જરૂર છે? ગામડે રહેવાય ને, ત્યાં સુખ સુવિધા તો છે. હા, અને સારા સમાચાર નું સાંભળ્યું ને તો મને લાગ્યું કે ફઈ જાત્રામાં જતા હશે, અને છે એક બે ત્રણ વર્ષ પછી આવશે. પણ આ તો બીજું જ કઈક નીકળ્યું. હા હવે ભલે. ભાઈ તમે એમ કહો છો કે એને ગામડે જ રહેવું જોઈએ ને, અહીંયા શું કામ આવે? એના દીકરાઓ શહેરમાં હોય તો મા બાપ આવે તો ખરા જ ને, અને ભલે આવતા. અને જો બેટા, તને ને અશોક ને એને ભણાવવા ગણાવવા અને મોટા કરવા માટે છે ને ભાઈ ભાભી એ બહુ દુઃખ વેઠ્યા છે. અરે તમને ભણાવવા માટે ને હારી જગ્યાએ નોકરીને બધું અપાવવા માટે એને એનું ખોડું વેચી નાખ્યું, ત્યાંની જમીન વેચી નાખી, અને પેટે પાટા બાંધીને તમને લોકોને મોટા કર્યા છે. તો અહીંયા આવે છે ને બટા, તો એની સેવા કરજો, એનું કયું કરજો હોને એના. ભાઈ સાંભળો મારી વાત. આ તમે જે સંભળાવો છો ને એ 575 વખત તમે લોકોએ સાંભળ્યું છે, અને મા બાપ ની ફરજ હતી ને એ લોકોએ ફક્ત એ જ નિભાવી છે, કોઈ ઉપકાર નથી કર્યા. હા બેટા, મા બાપ ની જે ફરજ હતી ને જ્યારે આ લોકો નાના હતા ત્યારે એને તો ફરજ બજાવી, પણ હવે એ ઉંમર લાયક થયા છે તો હવે દીકરાની કઈ ફરજ જ નથી એને આચરવા માટે, એની સેવા કરવા માટે. તો આખી જિંદગી શું એમની પાછળ જ ફર્યા કરવાનું? અમારે નાના છોકરા છે, પોતાનું ધ્યાન પોતે રાખી શકે ને. અને ભાઈ, જો તમને આટલું બધું દાસતું હોય ને તો તમારી ઘરે લઈ જાઓ, એ તમારા ભાઈ ભાભી છે ને, તમે તો મોટા છો એટલે મોટી બેન તો માં સમાન કહેવાય, તો જાઓ સેવા કરો ને. હા હું કરત સેવા, પણ છે ને આ છોકરાઓને મોટા કરવામાં એ લોકો એની જાત ઘસી નાખી છે, તો અત્યારે એની ઈચ્છા છે કે મારે દીકરાઓના ઘરે જવું છે, એટલે એ લોકો અહીંયા આવે છે. અને સાંભળ, મારે બીજું કાંઈ નથી સાંભળવું. એ લોકો આવે છે ને એ લોકોને જરાય દુઃખ ન થવું જોઈએ, સારામાં સારી એની સેવા કરજે ને એને રાખજે. હો હવે એમને શું દુઃખ પડવાનું? દુઃખ તો અમને છે. અને આ છે ને તમારે ઘરે નથી લઈ જવાનું, એટલે બધા બહાના બનાવો છો કે છોકરાઓની પાસે રહેવું છે. અત્યાર સુધી કેમ છોકરાઓ યાદ નહોતા આવ્યા? અરે ધામીની બસ કર ને હવે. ભાઈ તમે જરાય ચિંતા નહીં કરતા, મમ્મી પપ્પા આવે છે તો અમે બરાબર એમનું ધ્યાન રાખીશું. હા હા સાચી વાત છે તમારી,
અમે મમ્મી પપ્પાની ઉપર 24 કલાક બેસી રહેશું એટલે એમને કઈ તકલીફ જ ના પડે. અમારે બીજું કઈ કામ તો છે ને આ દુનિયામાં, બસ ફક્ત મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખવાનું છે. બસ મીરા, આટલું બધું બોલવાની કઈ જરૂર નથી. માં બાપ છે કઈ છોકરાઓ પાસે ન જાય, અને ન આવે તો કોની પાસે જાય અને આવે? એટલે મારી વાત સાંભળ. હો વાતની એક વાત, ભાઈ ભાભી અહીંયા આવે તો એની કોઈ ફરિયાદ આવી ન જોઈએ, અને એને સારામાં સારી રીતે એને જે જોઈતું હોય ટાઈમે ટાઈમ એને આપજે. હા ભાઈ બા, તમે જરાય ચિંતા ના કરો અને એ બધું હું સંભાળી લઈશ. તમે જાઓ. હવે હા હું તો જાઉં છું, હું તો ખાલી આટલું કહેવા જ આવી હતી. પણ જો મને ખબર પડી કે મારા ભાઈ ભાભીને કંઈ પણ તકલીફ પડી છે ને, તો પછી તમારા બે ભાઈઓની ખેર નથી. મીરા, હું કહેશ તું કે બહુ એવું લાગતું હોય તો મારા ઘરે લઈ જાઓ એમ. હું તો લઈ જાઉં એમ જ છું, પણ મા બાપ છે ને દીકરા હોય ને ત્યાં સુધી દીકરાના ઘરે હારા લાગે, બેન દીકરીઓને ત્યાં હારા ન લાગે. અને જો કહી દઉં છું જરાક પણ તકલીફ પડી ને ભાઈ ભાભીને, તો પછી ખેર નથી હો કોઈની. હા ભાઈબા, તમે શાંત થઈ જાઓ અને તું ભાઈબા માટે ચા બનાવ જા. એ મારે કાઈ ચા પાણી પીવા નથી. આ અહીંયા ને તમારું જ કોઈ કરતું નથી તો એ મારું કરવાના હતા. એ મારે કાઈ ખાવું નથી ને પીવું નથી. બસ બોલું છું ને હાજી, ભાઈ ભાભી ને સારી રીતે રાખો ને એટલે એમાં બધું આવી ગયું. મારે નથી ચા પાણી પીવા, હું હમણાં જ ઘરે જઈ પીવું છું. થોડી વાર શાંતિ નોતી રખાતી. જાઉં છું ને, જાઉં છું અહીંયાથી. મારે ચા પીવી છે, મારું મગજ ફાટે છે. મગજ તો મારું ફાટે છે. આ મમ્મી પપ્પા આવે છે ને તો થોડા દિવસ શાંતિથી રહેજો મહેરબાની કરીને. તમે છે ને કાન ખોલીને એક વાત સાંભળી લેજો. હા, ડોસા ડોસી આવે છે ને, એને 5 દિવસનો ટાઈમ છે તમારી પાસે. 5 દિવસમાં છે ને આ ઘરની બહાર કાઢી મૂકજો. પતી ગયું, હવે હું જાઉં, મારે ચા પીવી છે. અને જો ના ગયા ને તો ધક્કો મારીને બહાર કાઢતા મને વાર નહીં લાગે, સમજ્યા? કેવી વાત કરે છે તું, આવી રીતે તો કોણ કરતું હશે? હું? અરે હું મારી રીતે એમને સમજાવીને મોકલી દઈશ ને. પણ અરે કેવા છે આ લોકો, તો કોઈ વાતે સમજતા નથી. જાતું નથી કે કરવું શું. ના ભાભી સમજે, ના દામિની સમજે, અને ઉપરથી મમ્મી પપ્પા અહીંયા આવે છે. પછી તો ખબર નહીં આ ઘરમાં શું થશે. મારે શું કરવું? તો કઈ બોલી નથી શકતો એક તો દામિની સામે. આ બધી મારા સસરાની દેન છે ને, એના લીધે આ બધું સાંભળવું પડે છે. મમ્મી પપ્પાની પણ ભૂલ છે, શું જરૂર હતી અહીં આવવાની? મારું તો મોત બેઠું થયું છે. અત્યારે મને કેમ બોલાવ્યો તે? અરે કઈ જરૂરી કામ હોય તો જ બોલાવ્યા હોય ને તમને. તો હું દુખના ડુંગર તૂટી પડ્યા. ધીમે બોલો ને. પણ તમને આ બાર બોલાવે છે નો મતલબ એ નથી કે જોર જોરથી વાત કરવી. શાંતિથી મારી વાત સાંભળો. હું સને મારું કામ અધૂરું મૂકીને આવ્યો છું, જલ્દી કે. હા તો બહુ સારું કર્યું અધૂરું મૂકીને આવ્યા, કારણ કે હવે છે ને કામ તમારું થશે જ નહીં. પૂછ્યું છે કે ને? હા મને ખબર છે, બે માથાકૂટ કરે છે એમને, વાંધો નહીં કરવા દે. એ વિશે છે ને મને કહેવાનું નહીં, બરોબર? થોડા દિવસ માટે, પછી પાછું વાળી લીધું કે હંમેશા માટે. આ તું હું બોલશો આમ? હા અહીંયા શું કામ છે? મને શું ખબર કે અહીંયા શું કામ છે? કે ગામડે દુકાળ પડ્યો છે તે અહીંયા આવે છે. ખબર નથી પડતી કે એ લોકોને એટલી પણ ભાન નહીં પડતી હોય કે આ બંનેનું ઘર શાંતિથી ચાલતું હોય તો ચાલવા દઈએ. પણ ના, આપણે તો આમ પણ દુખી છીએ. આ ભગવાન પણ મજા લે છે, રોજે આ લોકોના ઝઘડા શાંત કરવાના. આ રાતના આવીએ તો પણ ઝઘડા ચાલુ હોય, તે સવારે ઉઠો તો પણ ઝઘડા ચાલુ હોય. કોઈ દિવસ ઝઘડા બંધ નથી થતા. અને હવે મમ્મી પપ્પા આવશે એટલે વિચાર કરો કે ઘરમાં થશે શું. આ બે તો દુઃખના ડુંગર છે અહીંયા, બરોબર? અને આ બે આવે છે તો હવે શું થાય? એક કામ કરો,
મને છે ને 30-40 હજાર રૂપિયા આપો એટલે હું છે ને ક્યાંક જાઉં, 2-4 મહિને આવી જાય. વહી જવાની વાત કરો છો, શરમ નથી આવતી તમને? મોટા ભાઈ છો મારા. તોય દિવસે કેટલી વાર દુખી થાવ છું તો ખબર છે ને? હા ભાઈ, મને બધી ખબર છે કેટલા દુખી થાવ છો. દુખી તો હું થાવ છું. આ જે કઈ પણ છે ને મારા સસરાએ આપેલું છે, આ નોકરી પણ આપણને આપી ને તો એને આપી છે. વિચાર કરો કે નોકરી જો આપણને ક્યાંય મળતી નહોતી, મળતી હતી તમને નોકરી? ક્યાંય નહોતી મળતી. ભગવાને ક્યાં મારું સારું લખ્યું છે? હા, આપણા બાપાનો હું આગલા ઘરનો છું, બરોબર. પરાણે પરાણે મને મોટો કર્યો, બરોબર. અને આ મારું ક્યાંય થતું નહોતું, ત્યાં ભટકાડી દીધું. દરરોજ કેટલો સહન કરું છું તો ખબર છે ને? અને હા, હવે આ બાન બાપુજી આવે છે અને કાંક થાય એટલે મારું તો લગભગ છૂટું થઈ જાય. એટલે હું શું કહું કે આપણે અલગ થઈ જાય. અરે અલગ થઈ જવાથી શું થશે? એ થોડા સમય તમારે ત્યાં રહેશે, થોડા સમય મારે ત્યાં રહેશે, એટલે વસ્તુ તો એની જ છે, બીજું કઈ બદલાવાનું નથી. તો અરે શું, તો આનું કઈક નિરાકરણ લાવવું પડે, કઈક નિવાડો લાવવો પડે કે આપણે કરવું શું. મન તો એવું થાય છે કે દામિનીને કહી દઉં કે મમ્મી પપ્પા અહીંયા જ રહેશે, પણ સાલી જીભ નથી ઉપડતી. જો એવું કહેવા જઈશ ને તો જો એના પપ્પાને ફરિયાદ કરશે એટલે મારા સસરા જો નોકરીમાંથી કાઢી મૂકશે તો આપણે રોડ ઉપર આવી જશું. સાલું આટલું ભણવાનું અને પપ્પાના આટલા રૂપિયા બગાડવા છતાં પણ એક સારી નોકરી નહોતી મળતી. અને હા, તું એમ કહેશો કે થોડાક દિવસ તમારી ન્યા રહે અને થોડાક દિવસ મારી ન્યા રહે, બરોબર. તો વલી ડોહી છે ને માથાકૂટ કરીને વહી જાય હાવ, તો પછી મારું શું થાય? અને તને ખબર છે ને આ હગી માં તો મારી કઈ છે નહીં, બાપ છે પણ એ હવે માં ભેગો જ કહેવાય ને, બરોબર. હા, એટલે હગી માં તો તારી, અને પછી કાંઈ આ વલી વહી જાય પછી તું કઈ મને હાસવ્યું નહીં, એ મને ખબર છે. તો તમે સાંભળી લ્યો, આ તમને વેમ હોય ને જુદા થવાનો તો એકવાર જુદા થઈને બતાવો. એ તો પણ નહીં રહી, આ એ બધું છે ને પૈસા જોઈને જ આવી છે. આ મકાન સારું છે અને એટલા માટે તે આ તમારી સાથે અત્યાર સુધી અહીંયા રહે છે. બાકી તમને શું લાગે છે, તમે એમને ગમો છો એમ? અરે ભૂલી જાજો, આ તો ખાલી છે ને દિવસો કાઢે તમારી સાથે. થોડું ધીમે બોલ, બાજુ વાળા સાંભળે છે ને. આ તો પછી મને ના બોલાવરાવો, મને બધી ખબર છે. તમને ખબર છે? હા, અને આ બધી ભૂલ છે ને એની જ છે. બે એની ભૂલ હોય કે ના હોય, એક પ્રાર્થના ખાલી કરો એમને કે મમ્મી પપ્પા દેશમાંથી અહીંયા આવે ને પછી થોડા દિવસમાં જ અહીંયાથી જતા રહીને એવું કંઈક થાય એટલે આપણે બધાને શાંતિ. જો આ ઘરમાંથી એ જશે નહીં ને તો ખબર નથી કે શું થશે. એ નહીં જાય તો વળી બે વહી જાય. એ એકે નહીં જાય, પણ એ લોકો આ ઘરમાંથી મમ્મી અને પપ્પાને કાઢીને જ રહેશે. તોય સારું, જાય હે તો ખરા, સમજો. અને હાલ તો હવે હું કામે જાઉં. કામે નથી જવાનું, અહીંયા ઘરે રહો. આ ક્યારે વાવાઝોડું ઉડે ને એનું કઈ નક્કી નથી. હા ચાલ. ના ભાઈ, વાવાઝોડામાં તો પતરા બતરા બધું ઉડી જાય. હા એટલે ના ઉડે એની માટે જ કહું છું. આ ઘરે રહો ને તો બે જણા હશું તો શાંતિ રહેશે થોડી. મારે સાંજે પાછું અહીં કૂટાવાનું છે ને, અત્યારે કામે જવા દે. તું વાંધો, બાનું કાઢો મને ઘર ભેગા થાવ.